हेलो एवरीवन, टुडे वी आर इन वेरी इंपोर्टेंट टॉपिक ऑफ द मैथमेटिक्स दैट इज कॉल्ड ट्रिगोनोमेट्री। त्रिकोणमिति थी આપણે જેને ઓળખીએ છીએ એવા એક ખૂબ જ અગત્યના ટોપિક માં આજે આપણે એન્ટર થઈ રહ્યા છીએ। ત્રિકોણમિતિ નું ફૂલ ફોર્મ થાય ત્રિકોણમિતિ। ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનું માપ, અને એનો અભ્યાસ જ્યાં થાય એવી એ શાખા જેને પણ આપણે ત્રિકોણમિતિ જ કહીએ છીએ। તો ત્રિકોણનું માપ આપતી શાખા એટલે જ ત્રિકોણમિતિ। હવે ત્રિકોણમિતિમાં તમે જે ત્રિકોણમિતિ ભણો છો એ બહુ સીમિત શરતો સાથે ત્રિકોણમિતિ ભણો છો, કે કાટકોણ ત્રિકોણમાં જ તમે ત્રિકોણમિતિ ભણો છો, આનો પાયો તમારો આગળ નખાઈ ગયો છે અને આ રીતે જ નખાયો છે, કે કાટકોણ ત્રિકોણ હોય તો જ તમે તેનો અભ્યાસ કરો છો। પણ હવે આપણે કોર્સમાં જેની વાત કરીએ છીએ એ ત્રિકોણમિતિ એવું નથી કે કાટકોણ ત્રિકોણ જ હોવો જોઈએ। ગમે તે ત્રિકોણમાં આપણે તેનો અભ્યાસ કરી શકીએ। અને બીજી એક ખાસ વાત કહું, તમારે એને કોમેડી કહેવી હોય તો કોમેડી, અને ટ્રેઝેડી કહેવી હોય તો ટ્રેઝેડી, પણ આખી ત્રિકોણમિતિ આપણે એકમ વર્તુળમાં ભણવાના છીએ। યાદ રાખજો, આખી ત્રિકોણમિતિ આપણે એકમ વર્તુળમાં ભણવાના છીએ, મીન્સ કે અભ્યાસ વર્તુળની અંદર કરીશું પણ અભ્યાસ કરીશું ત્રિકોણનો, બરાબર છે। સો આજે જસ્ટ આપણે ઇન્ટ્રોડક્શન જ આખી ત્રિકોણમિતિનું લેવાનું છે, એમાં તમે જે ભણીને આવ્યા છો એની વાત કરીએ। એવા કાટકોણ ત્રિકોણમાં ધારો કે આ ખૂણો છે, જો હું આને ખૂણો કહું તો આ થશે ખૂણાની સામેની બાજુ, આ થશે ખૂણાની પાસેની બાજુ, અને આ થશે કર્ણ। કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ, એ પણ તમને ખબર છે। જો હું આને ખૂણો કહું તો આ પાસેની, આ સામેની અને આ કર્ણ બની જાય। આપણી જે ત્રિકોણમિતિ છે તે 6 સભ્યોની બનેલી છે, દેર આર 6 મેમ્બર્સ ઇન અવર ફેમિલી ઓફ ત્રિકોણમેટ્રી, એ પણ તમે જાણો છો, બરાબર છે। સો એ 6 સભ્યો આ કાતરી પરથી કેવી રીતે મેળવેલા છે એ પણ ઝડપથી આપણે જોઈ લઈએ। જેમ કે પહેલો સભ્ય છે સાઈન, હવે ખૂણો મેં થીટા લીધો છે એટલે હું થીટાની સાપેક્ષે વાત કરું છું, તો સાઈન થીટા, સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, આ તમને ખબર છે। પછી હું લઉં કોસ થીટા, કોસ થીટા એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, આ પણ તમે જાણો છો, પાસેની બાજુ છેદમાં કર્ણ। એના પછી આવશે ટેન થીટા, ટેન થીટા એટલે ટેન એટલે સામેની છેદમાં પાસેની, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। એના પછી આવશે કોસેક થીટા, કોસેક થીટા એટલે સાઈનનું ખરેખર વ્યસ્ત છે એટલે આનું ઊંધું આવે, કર્ણ છેદમાં સામેની બાજુ, કર્ણ છેદમાં સામેની બાજુ। એના પછી આવશે સેક થીટા, સેક એટલે કોસનું વ્યસ્ત છે એટલે આનાથી ઊંધું, કર્ણ છેદમાં પાસેની બાજુ। અને છેલ્લું આવશે કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ, કોટ એટલે શું, તો કે કોટ એટલે ટેન નું વ્યસ્ત છે, ટેન એટલે સામેની છેદમાં પાસેની છે, તો એનું વ્યસ્ત થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। તમે આ રીતે એનો અભ્યાસ કરીને આવ્યા છો। હવે બીજા આપણી પાસે સમ ઇન્ટર રિલેશન્સ છે, તેમના આંતરિક સંબંધો છે, એ આંતરિક સંબંધો પણ જોવા એટલા જ જરૂરી છે। જેમ કે પહેલું આપણે જાણીએ છીએ કે સેક થીટા ધેટ ઇઝ 1 અપોન કોસ થીટા, તો તમે એમ પણ લખી શકો કોસ એટલે 1 અપોન સેક, એમ પણ લખી શકો કે કોસ ઇન્ટુ સેક ઇક્વલ ટુ 1, બધાનો મીનિંગ એક જ છે। એ જ રીતે કોસેક થીટા ઇઝ 1 અપોન સાઈન થીટા, કોસેક થીટા ઇઝ 1 upon sin theta। એના પછીની વાત કરીએ cot theta is 1 upon tan theta,
cot theta is 1 upon tan theta. Therefore, tan into cot is equal to 1 or tan is equal to 1 upon cot. આ બધી વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આના પછી બીજો એક આંતરિક સંબંધ છે આપણી પાસે, જેમ કે tan theta that is sin theta upon cos theta અને cot theta is cos theta upon sin theta. આ સંબંધો પણ તમને ખ્યાલ હોવા જોઈએ. એના પછી આપણી પાસે ત્રણ મુખ્ય નિત્યસમ છે. નિત્યસમ એટલે હંમેશને માટે સાચું હોય એવું વિધાન, જેને આપણે નિત્યસમ કહીએ છીએ. ત્રણે ત્રણ નિત્યસમને તમારે પ્રોપર વેમાં યાદ રાખવાના છે. એના કુલ 9 સ્વરૂપો છે અને કહી દઉં તમારે 9 સ્વરૂપ યાદ રાખવા પડશે, કારણ કે આપણે ગમે તે સ્વરૂપમાં એનો ઉપયોગ કરવાનો આવે એવું બની શકે. તો પહેલું નિત્યસમ જે આપણી પાસે છે એની વાત કરીએ, તો પહેલું નિત્યસમ કંઈક આવું છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ મુખ્ય સ્વરૂપ. આની ઉપરથી અન્ય બે સ્વરૂપો, જેમ કે હું sin સ્ક્વેર ને સામે આપું તો આવું લખી શકાય, cos સ્ક્વેર થીટા ઇઝ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. હવે કોઈ એમ કે મારે sin સ્ક્વેર નહીં, મારે cos સ્ક્વેર ને સામે આપવું છે, તો ત્રીજું અને છેલ્લું સ્વરૂપ બનશે sin સ્ક્વેર થીટા ઇઝ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ત્રણે ત્રણ સ્વરૂપ એક જ નિત્યસમના છે અને તમારે ત્રણે ત્રણ યાદ રાખવાના છે, એ પણ યાદ રાખજો, કારણ કે ગમે ત્યારે ગમે તે સ્વરૂપમાં નિત્યસમ આપણી સામે ઊભું રહે આપણે એને તરત જ ઓળખી જવું જોઈએ. ઓહો તું તો આ છે, ઓહો તું તો ફલાણું છે, ઓહો તું તો ઢીકણું છે, એમ આપણને તરત ખબર પડવી જોઈએ. તો જ કામનું, તો જ સમજવાનું કે ત્રિકોણમિતિનો તમારી જોડે કંઈક સંબંધ બંધાયો અને ત્રિકોણમિતિ જોડે તમારો રિલેશન બનશે તો જ એક્ઝામમાં માર્ક મળશે. અધરવાઇઝ દુશ્મન આવટ થઈ ગઈ તો ગયા કામથી, રાઈટ. બીજું નિત્યસમ છે આપણી પાસે 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. આ બીજું નિત્યસમ, એના પણ ત્રણ સ્વરૂપ. જો હું બંને સામે લઈ જઉં તો tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા માઇનસ 1, અથવા તમે લખી શકો sec સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર. અને ધારો કે tan સ્ક્વેર ને સામે લઈ જાઓ અને પછી ઉલટાઈને લખો તો સ્વરૂપ કંઈક આવું બનશે, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ બીજા નિત્યસમના આ ત્રણ સ્વરૂપો થયા. ત્રીજું પણ નિત્યસમ આપણી પાસે છે. ત્રીજું નિત્યસમ કંઈક આવું છે, 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ cos sec સ્ક્વેર થીટા. બધાની સાબિતીઓ સહિતના પરિણામો છે, પણ હાલ પૂરતું આપણે ઉતાવળ કરવામાં મજા નથી, બરાબર. પહેલું સ્વરૂપ આ નિત્યસમ, બીજું સ્વરૂપ બંને સામે લઈ જાઓ. cot સ્ક્વેર થીટા, અથવા આમ પણ લખી શકો બંને સામે લઈ જઈને ઉલટાઈને લખો, ધેન cosec સ્ક્વેર થીટા માઇનસ 1 ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા. cosec સ્ક્વેર થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા. અને એનું ત્રીજું સ્વરૂપ cot સ્ક્વેર ને સામે લઈ જઈને ઉલટાઈને લખીએ તો આમ થશે, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1.
तो आ एना त्रण मुख्य स्वरूपो थया, सॉरी त्रण मुख्य नित्यसम अने एना कुल नव स्वरूपो थया। नवे नव स्वरूप आपणने गुघरा जेवा याद होवा जोईए। आ नवे नव स्वरूप दरेक विद्यार्थीओए पांच पांच वक्त लखी अने गूगल क्लासरूम में सबमिट करावाना रहेशे। लगभग त्रण लेक्चर सुधी तमारे आ प्रक्रिया करवानी छे। एना पछी एक बीजो संबंध जे आपणा चेप्टरनो स्टार्टिंग में छे एवा टॉपिकनी वात करूं तो एक टॉपिक तमे भणीने आया छो लघુચાપની લંબાઈ। અને એની પહેલા મારે એક બીજી વસ્તુ સમજાવવી છે કે ભઈ આપણે ખૂણાને બે રીતે માપી શકીએ છે, એક ડિગ્રી એટલે કે અંશ માપમાં અને બીજું રેડિયનમાં। ડિગ્રી એટલે અંશ માપ અને બીજું રેડિયનમાં, આ બંને અલગ અલગ પદ્ધતિ છે ખૂણા માપવાની અને એમની વચ્ચે એક ચોક્કસ સંબંધ છે। જેમ તમને એમ કહીએ કે કિલોગ્રામ અને ગ્રામ, મીટર સેન્ટીમીટર કિલોમીટર લીટર મિલીલીટર, આ જે માપન પદ્ધતિના એકમો છે એમ ખૂણો માપવા માટે અંશમાપ એટલે કે ડિગ્રી અને રેડિયન એમ બે પદ્ધતિનો ઉપયોગ થાય છે। તો પહેલામાં પહેલું અંશમાપ અને રેડિયન વચ્ચેનો સંબંધ જોઈએ। તો ખૂણો માપવા માટે ખૂણો માપવાના એકમ પહેલું છે અંશમાપ અને બીજું છે રેડિયન। રેડિયન એ આપણો સાદો સાદી પદ્ધતિ છે, આપણે જે કંઈ હિસાબ કિતાબ કરીએ છીએ, જે કંઈ વ્યવહાર કરીએ છીએ, જે ક્યાંય પૈસાની લેવડ દેવડ કરીએ છીએ એ હંમેશા રેડિયનમાં જ કરીએ છીએ। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ કોઈ વ્યક્તિને 300 રૂપિયા આપવાના છે, તેમાંથી મારે 70 રૂપિયા કાપીને આપવાના છે, તો આજે માપ લઈએ છીએ રેડિયનમાં લઈએ છીએ, મતલબ આખું આપણું મેથેમેટિક્સ રેડિયનમાં છે, બરાબર યાદ રાખજો। અંશમાં અને રેડિયન બરાબર, આમની વચ્ચે આપણે સંબંધ નક્કી કરવાનો છે। શું સંબંધ છે એમની વચ્ચે જોઈએ તો 180 ડિગ્રી આને જરા ઉલટા ક્રમમાં લખીએ તો તમને સમજવામાં વધારે સારું રહેશે। રેડિયન માપ અને અંશ માપ એવું લખીએ, રેડિયન અને રેડિયન માપ અને અંશ માપ, તો તમે સંબંધ સારી રીતે સમજી શકશો। રેડિયન માપ આપણે લઈએ કે પાઈ રેડિયન એટલે 180 અંશ એટલે કે ડિગ્રી, પાઈ રેડિયન એટલે કે 180 અંશ અથવા 180 ડિગ્રી એવી રીતે આપણે એને ઓળખીએ છીએ। પાઈને રેડિયનમાં 22 સદમાંશ પણ કહેવામાં આવે છે। પાઈ એક વિશિષ્ટ સંખ્યા છે, પાઈ પોતે અસમમેય છે પણ 22 સદમાંશ સમમેય છે, યાદ રાખજો 22 સદમાંશ સમમેય છે, પાઈ અસમમેય છે, છતાં સંબંધ છે, બહુ શું કહેવાય ગુડ ટોપિક છે, પણ એમાં આપણે અત્યારે નહીં જઈએ। બે બાજુ બે વડે ભાગો, બે બાજુ બે વડે ભાગો તો પાઈ બાય 2 રેડિયન એટલે 90 ડિગ્રી થશે। પાઈ બાય 2 રેડિયન એટલે 90 ડિગ્રી થશે। બે બાજુ હું 3 વડે ભાગું તો પાઈ બાય 3 રેડિયન વિલ બી 60 ડિગ્રી એટલે 60 અંશ થશે, બે બાજુએ 3 વડે ભાગીએ તો। આને તમે ઇક્વલ ટુ લખશો તો પણ ખોટો નથી, પાઈ બાય 3 રેડિયન બરાબર જ 60 અંશ। જો હું બે બાજુ 4 વડે ભાગું તો ડાબી બાજુ બનશે પાઈ બાય 4 રેડિયન, જમણી બાજુ બનશે 45 ડિગ્રી 45 ડિગ્રી 45 અંશ પણ કહી શકાય। જો બે બાજુ 6 વડે ભાગું તો પાઈ બાય 6 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી એટલે કે 30 અંશ પણ કહી શકાય।
तो जेटला जरूरी माप छे एनी समझूती मैं यहाँ आपी छे। आवा तो असंख्य माप मळशे, पाई बाय टू, पाई बाय थ्री, पाई बाय फोर, पाई बाय फाइव, पाई बाय सिक्स, पाई बाय सेवन, पाई बाय एट, पाई बाय नाइन, टू पाई बाय थ्री, फाइव पाई बाय फोर, ढगला बंद मळे। पण हमणा धीरे धीरे उतावळमां मजा नथी। तो मारे जेटला मापनी जरूर छे, जेम के 180, 90, 60, 45, 30 એટલી વસ્તુ આપણે અહીંયા સમજાય છે, બાકીની આપણને ધીરે ધીરે ખબર પડી જશે। પછી 10મા ધોરણમાં તમે એક લઘુચાપની લંબાઈનું સૂત્ર ભણીને આવ્યા હતા, એની પર આધારિત જ મારે આગળ વાત કરવી છે કે લઘુચાપની લંબાઈ n is equal to पाई आर थीटा अपॉन 180, जहाँ थीटा ये शू है तो थीटा ये चापे केन्द्र आग बनालो खूण है, आ त्रिज्या है अने आ लघुचाप। तो एल ए चाप है, थीटा ये चापे केन्द्र आग बनालो खूण है अने आर तेनी त्रिज्या है। હવે જો અહીંયા હું પાઈ બરાબર 180 મૂકી દઉં અથવા 180 ની જગ્યાએ પાઈ રેડિયન લખું, બધું રેડિયનમાં ફેરવી દઉં, તો પાઈ આર થીટા અપોન પાઈ રેડિયન, પાઈ પાઈ ઉડી ગયા, આર થીટા, જ્યાં થીટા રેડિયનમાં છે। तो एक आ सूत्र पण तमे याद रखजो दोस्तों, आ पण कम सूत्र नथी, बराबर। l is equal to r थीटा, पण क्यारे, जरे तमे थीटा नु माप रेडियन मां लई लो ने त्यारे, डिग्री मां नहीं, डिग्री मां हशे तो आखुं अर्थघटन बदलाई जशे, बट वेन थीटा इज इन रेडियन फॉर्म द लेंथ ऑफ r विल बी r थीटा, एटलो भाग कोई याद रखजो। તો આ બધી વસ્તુ બેઝિક થઈ, એમાં આ તમે નવું ભણ્યા, ખૂણો માપવાનું જે એકમ છે અંશમાં રેડિયન માપ અને અંશમાં, એ ખાસ યાદ રાખજો, કારણ કે એની ઉપર જ આખી આપણી ત્રિકોણમિતિ છે। એટલે જ મેં તમને આજે બતાવી દીધું કે એવરી ટાઈમ તમને એ વસ્તુ રિપીટ થયા કરે, રિપીટ થયા કરે, રિપીટ થયા કરે, બરાબર। તો આટલું લખી લો એટલે આપણે આગળ જઈએ। હવે આ જે ત્રણ નીતિય સમૂહ છે, જે નવ સ્વરૂપ છે, એની પરથી ડેન્જર ડેન્જર દાખલાઓ બને છે, અને કેવી રીતે દાખલાઓ બને છે એની પર હું થોડો પ્રકાશ પાડવા માંગુ છું। બહુ ડીપમાં નથી જતા, પણ જ્યારે હું એનો ઉપયોગ કરીશ ત્યારે આ વસ્તુ ફરીથી રિમાઇન્ડ કરીશ તો તમારું કામ આસાન થશે। દાખલા તરીકે પહેલા નીતિય સમૂહ બોલે કે 1 - sin² θ = cos² θ, 1 - sin² θ આ આપણું જૂનું જાણીતું અને લોકલાડીલો નિત્ય સમ છે। 1 - sin² ના બે અવયવ પડશે અહીંયા, 1 - sin² ના બે અવયવ પડશે, જેમ કે 1 - sin (1 + sin) = cos² θ ને cos (cos) ના સ્વરૂપમાં લખી શકાય, cos² θ ને cos(cos) ના સ્વરૂપમાં લખી શકાય। હવે હું એવું કરું છું કે 1 + sin ને સામે ને 1 cos ને આ બાજુ લાવું છું, therefore 1 - sin θ 1 cos θ ને આ બાજુ છેદમાં લીધો, = 1 cos તો અંશમાં હતો જ અને છેદમાં 1 + sin θ। તો આ તમારો 9મા કે 10મા ધોરણનો દાખલો થઈ ગયો, તમને યાદ હોય તો, કે ભઈ આના બરાબર આ સાબિત કરો। તો હવે આ મે સાબિતી જ આપી ભઈ તમને, તમે ત્યાં શું કરતા હતા, આને 1 + sin વડે ગુણતા ભાગતા હતા, એટલે 1 - sin² એટલે cos² બનતો, એમાં 1 cos ટર્નિંગ થઈને આ જવાબ આવતો, એ રીત પણ ખોટી નથી, એનું ઓરિજિન છે, આ દાખલાનું ઉદ્ભવ સ્થાન છે,
કે આ બધી રકમો બની ક્યાંથી. આવી જ રીતે તમે અહીંયા જો જ્યાં જ્યાં માઇનસ છે ત્યાં ત્યાં તમે આવા દાખલા બનાવી શકો. જેમ કે અહીંયા અહીંયા બીજું 100 બનશે, પછી અહીંયા 100 બનશે, એક માઇનસ 1 સેક પ્લસ 1 અહીંયા બને, અહીંયા બને, અહીંયા બને. હવે આ વસ્તુ તો તમને આવડી ગઈ અને આ દાખલાઓમાં હું માનું ત્યાં સુધી વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલી નથી. જે મુશ્કેલી છે ને એ હવે આપવા જઈ રહ્યો છું. એક નાનો મુદ્દો તમને સમજાવું છું. જો તમને યાદ હોય તો કે જે શું કહેવાય કે ગુણોત્તર અને પ્રમાણના સૂત્રો છે જેની મને આગળ જરૂર પડવાની છે એ વસ્તુ અહીંયા તમને સમજાવવા જઈ રહ્યો છું, પછી આનો ઉપયોગ કરીશું. જો પહેલું છે a upon c a upon b equal to c upon d, આ ગુણોત્તર છે, આ ગુણોત્તર છે. હવે હું અહીંયા જુદા જુદા નિયમો લગાડું છું. નિયમો તમારે યાદ રાખવા પડશે, યાદ રાખજો. પહેલું એકાંતર પ્રમાણ, હવે આવા દાખલા આ નિયમો ઉપર આધારિત દાખલા પૂછાય ને ત્યારે જ લોકોની વિકેટ પડે, બાકી તો બધું બધાને આવડતું હોય છે. આપણે એવી જગ્યાએ જવા માંગીએ છીએ જે બધી સ્પેશિયલ જગ્યાઓ છે. આમ તો બધું ત્રિકોણ વિધિ બધાને આવડશે, દાખલા ધડાધડ સાબિત બધું, પણ એક્ઝામમાં કેમ? તો કે ત્યાં આવું બધું હોય છે. એકાંતર પ્રમાણ, તમે જો આ બેનું સ્થાન બદલી નાખો ને તો એને એકાંતર પ્રમાણનો નિયમ કહેવાય. એ અપોન સી ઇક્વલ ટુ બી અપોન ડી, આ એકાંતર પ્રમાણ છે. પછી બીજું યોગ પ્રમાણ. યોગ પ્રમાણ એટલે શું? ઉમેરું તો હું આને અંશમાં ઉમેરું છું, એ પ્લસ બી અપોન બી ઇક્વલ ટુ સી, અહીંયાથી સી પ્લસ ડી અપોન ડી, આ યોગ પ્રમાણ લગાડી દે. અહીંયા આમાં બધું આમાં જ ઓપરેટ કરીએ છીએ, ધ્યાન રાખજો. અને આ સરખું જ આવશે, તમારે ચકાસણી કરવી હોય તો કરજો, હમણાં તમને બતાવું છું. એના પછી બીજો શબ્દ છે વિયોગ પ્રમાણ. વિયોગ એટલે બાદબાકી, મતલબ a માઇનસ b અપોન b ઇક્વલ ટુ c માઇનસ d અપોન d. એના પછી બંને ભેગું આવે યોગ વિયોગ પ્રમાણ. યોગ વિયોગ પ્રમાણ ભેગું એટલે કેવી રીતે? તો જો યોગ પહેલા ને વિયોગ પછી છે ને, એટલે અંશમાં સરવાળો a પ્લસ b ને છેદમાં બાદબાકી a માઇનસ b, ઉપર ઉમેરો નીચેથી બાદ કરો. એ જ રીતે અહીંયા c પ્લસ d અપોન c માઇનસ d. હવે જો તમને એમ કીધું હોય કે વિયોગ યોગ પ્રમાણ તો ઊંધું થઈ જશે, ઉપર બાદબાકી અને નીચે સરવાળો. આ બધા જે ડેન્જર દાખલાઓ છે ને એમાં આવા બધા નિયમોનો જ ફાળો હોય છે, ધ્યાન રાખજો. એના પછી a upon b અથવા આ જે નિયમ આપવા જઈ રહ્યો છું એ બહુ ડેન્જર નિયમ છે, ધ્યાન રાખજો. a upon b જેની ઉપર આધારિત જ આપણને ત્રિવિમાં દાખલા સૌથી વધારે પૂછાય છે કે a upon b ઇક્વલ ટુ સી અપોન ડી ઇક્વલ ટુ ઉપરવાળાનો સરવાળો ઉપર, અંશનો સરવાળો અંશમાં, એટલે કે એ પ્લસ સી અપોન છેદનો સરવાળો છેદમાં. તો આ બધાના મૂલ્યો સરખા થશે, ઇવન જો બાદબાકી કરશો ને તો બી સરખા થશે. એનો મતલબ કે તમને દાખલો અહીંથી પૂછે કે આ બે ચકાસો, આ નીકળી ગયું, જ્યાંથી જેનો જન્મ થયો છે એ પાર્ટ જ કાઢી નાખે તો તમે ફસાઈ જાઓ. જેમ કે જુઓ અહીંયા દાખલો બનશે, આ જ દાખલો અહીંયા બનાવું છું, આ જ દાખલો કે અંશનો સરવાળો અંશમાં, એટલે 1 માઇનસ સાઈન પ્લસ કોસ, 1 માઇનસ સાઈન પ્લસ કોસ અપોન કોસ પ્લસ 1 પ્લસ સાઈન, એટલે 1 પ્લસ સાઈન પ્લસ કોસ ઇક્વલ ટુ, આ સાબિત કરો, આના બરાબર આ, અથવા આ સાબિત કરો, અથવા બાદબાકી વાળું બી પૂછે પણ એ બહુ લાંબુ થઈ જાય. તો તમને આવા દાખલા બહુ મોટા પડતા હતા, યાદ હોય તો દસમામાં આવા દાખલા તમારી શું કહેવાય કે ઊંઘ ઉડાડી દેતા હતા કે ભાઈ આના બરાબર આ સાબિત કરો. હવે નીકળ્યું કશું નથી, આ દાખલો થઈ ગયો, આ ત્રણ જ સ્ટેપમાં પૂરો એમ સમજી લો. પણ તમે ત્યાં શું કરતા હતા,
तो के छेदना अनुबद्ध में वड़े गुणता भक्ता था लंबो लंबो विस्तरण बधु टनिंग टुनिंग करी अने छेक छेले आव स्वरूप लावता था ये भी बे त्रण वार दाखलो कर्यो है ने त्यारे जवाब आवे तो बधी ज वस्तु ने तमे चकासी सको छो जेम के मैं अहीं एक गुणोत्तर लीधो 2/3 = 4/6 साचुं बेउ साधु रूप आपो हवे तमे आ बधा नियमो लगाड़ो जो आ बेने अल्टरनेट करशो ने तो 2/4 = 3/6 साचुं ज आवशे बीजुं योग प्रमाण तमे उष्मा सरवाळो करशो ने जेम के 2+3/3 = 4+6/6 बेउ नुं संक्षिप्त रूप सरखुं ज आवशे तो तमे जाते बधा नियमोनी चकासणी करी शको छो आ नियमो हूँ त्रिकोणमिति में एटले कराता हूँ छू के सौथी वधारे उपयोग त्रिकोणमिति में थाय छे अने आ नियमोना आधारे डेन्जर दाखला पण बनाई शकाय छे तो बे वस्तु में पायेली तमने एवी बताई के जे त्रिकोणमिति में सीधे सीधी एमने इन्विटेशन नथी पण ए लोको इनडायरेक्टली गम्मे त्यांथी आई अने तमने हैरान करशे तो आपणे पहला दिवस एमनो इंट्रोडक्शन करी लीधो पहला दिवसे आपणे एमने मळी लीधुं पहला दिवसे आपणे एमनी जोडे रिलेशन बनाव्या जेथी आपणने क्यारे हैरान करवा आवे पण एवरी डे तमारे एने स्माइल आपवी पड़शे एवरी टाइम પછી તમે એને સ્માઇલ નાખો એને મળો નહીં કેમ છે શું છે ના કરો કોઈ દિવસ ગુડ મોર્નિંગનો મેસેજ ના કરો તો ઓબ્વિયસ એ બી તમને ભૂલી જાય બરાબર છે તો આ ત્રિકોણમિતિના જે પાયેની વસ્તુ હતી એ મેં તમને આજે આપી દીધી છે અને હવે ધીરે ધીરે આવતા લેક્ચરથી આપણે આ ટોપિકમાં વધારે ઊંડા ઉતરવાના છીએ ત્યાં સુધી બધાને ઓકે સી યુ બાય બાય